રામપુરા ખાતે રહેતા સામાજિક કાર્યકર્તાના ઘરમાંથી રોકડા 1 લાખની ચોરી થઈ જતા લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રામપુરામાં મશાલીચી વાડીમાં રહેતા શિક્ષિકાને તેમના પતિ શાળાએ મૂકવા જતા હોય જેમની ગેરહાજરીમાં સવારે તસ્કરોએ નકલી ચાવીથી તાળું ખોલીને રૂપિયા 1 લાખ રોકડાની ચોરી કરી હતી. રામપુરામાં મશાલીચી વાડી ખાતે જીવા કોટેજમાં રહેતા અબ્દુલ રશીદ ઉર્ફે રશીદ ગોરા અબ્દુલ રજાક શેખની પત્ની શિક્ષિકા હોય. સોમવારે સવારે અબ્દુલ રશીદ પોતાની પત્નીને મૂકવા ગયા હોય. આ દરમિયાન માત્ર 20 મિનિટમાં જ તસ્કરો તેમના ઘરના દરવાજાનું તાળું નકલી ચાવી વડે ખોલી ઘરમાં ઘૂસી તિજોરી તોડીને રોકડા 1 લાખ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અબ્દુલ રશીદે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં ચોર કોઈ જાણું ભેદું હોવાની સંભાવના પણ અહીં ઉઠવા પામી છે. મારું નામ અબ્દુલ રશીદ શેખ ઉર્ફે રશીદ ગોરા. 7/1984 રૂમ નંબર 4 પહેલો માળ જીવા કોટેજ રામપુરા મસાલચીવાડ. રશીદભાઈ શું ઘટના બની છે? મારા ઘરે હું ગઈ તારીખે 26 તારીખે સોમવારે મારી પત્ની શિક્ષિકા જે સાપુર કે જોશી સ્કૂલમાં ત્યારે હું 7:15 વાગે એને નિયતક્રમ મુજબ મૂકવા ગયો હતો અને 7:30 વાગે ફરી પાછો પરત એને મૂકીને આવ્યો. એ પછી હું પેપર વાંચીને નાહવા ધોવાની તૈયારી કરતો હતો ત્યારે કબાટમાંથી કપડાં કાઢવા ગયો. તે વખતે મારા કબાટની તિજોરીનું લોક કોઈ અજાણ્યા સામે તોડી નાખીને 1 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી એની મને જાણ થઈ. શું લાગે છે તમને? હવે આ મામલામાં મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. લાલગેટ PI પવાર સાહેબ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાહેબ જાતે રૂબરૂ અમારા ઘરે આવ્યા હતા અને તપાસ કરી હતી અને મારી ફરિયાદ પણ લેવામાં આવી છે. પોલીસ શું કહી રહી છે? પોલીસ હવે તપાસનો વિષય છે. પોલીસ અત્યારે તો કંઈ શંકા જાહેર કરી નથી પરંતુ કોઈ જાણભેદું હોવાની વાત પોલીસ પણ કરી રહી છે.